તને એક વાત કેવી છે પણ દીકરી ઈ વાત તું કોઈને કરતી નહીં હો. હા બાપુ બોલો ને શું કહો. જો દીકરી આ છે માં હિંગળાજ ની ચુંદડી. અરે બાપુ શું આ માં હિંગળાજ ની આ ચુંદડી? દીકરી તું નાની હતી ને ત્યારે તારા મા બાપ હિંગળાજ ની જાત્રાએ ગયા હતા અને થયું કઈ કેવું દીકરી કે કારણોસર તારા મા બાપ નું રસ્તામાં મોત થયું દીકરી અને ત્યારથી તું હાવ નાની હતી ત્યારે મને રાત્રે માં હિંગળાજ સપનામાં આવ્યા અને માં હિંગળાજે કીધું કે તારે તારા ભાઈબંધ ની દીકરીને રાખવાની છે મોટી કરવાની છે હું હિંગળાજ તને કહું એ મારી હિંગળાજ ની કુવાસી છે. માં હિંગળાજે મને આવા એંધાણ આપ્યા અને સવારે ઉઠ્યું ને તો મારા ખાટલે ત્રિશુલ ચુંદડી અને માનું નારિયેલ પડ્યું હતું દીકરી. આ માં હિંગળાજ ના એંધાણ હતા અને મારી જવાબદારી હતી કે તને મોટી કરું. માં હિંગળાજ ને મેં વચન આપ્યું હતું દીકરી એટલે હવે તું મોટી થઈ ગઈ. અરે બાપુ તમે શું કહો, હું હિંગળાજ ની દીકરી હું, તમે મારા બાપુ નથી, મારા મા બાપ મરી ગયા છે. અરે મારી દીકરી છાની રહી જા, દીકરી છાની રહી જા, હિંગળાજીની દયાથી દીકરી મારે કાંઈ કમી નથી, દીકરી મારે કાંઈ કમી નથી, તને મોટી કરવામાં મને માં હિંગળાજે કાંઈ કમી રહેવા નથી દીધી દીકરી અને મેં તને મોટી કરી દીકરી, તને કાંઈ ઓછા પાવા દીધી મારી દીકરી. એ બાપુ હવે કેમ કહો હો આટલું બધું અને પહેલા કેમ ન કીધું? દીકરી તું ઘણી નાની હતી ત્યારે અને અત્યારે દીકરી તું હમજણી થઈ ગયો, મને એમ કે દીકરી મોટી થાય થોડીક હમજણી થાય એટલે દીકરી થોડુંક હમજશે એટલે મારી દીકરી અને મારે પરદેશ જવાનું થાય દીકરી એટલે તું તારું ધ્યાન રાખજે અને તારા બાના બોયલા સામે તું નો જાતી દીકરી, તને તો ખબર હે ને તાર બાનો સ્વભાવ કેવો હે. એ બાપુ તમે વયા જાશો તો મારું કોણ, હવે મને ખબર પડી કે હું પારકી દીકરી હું એટલે મને લાજ નથી લડાવતા અને બા મને જેમ આવે એમ બોલે હે. દીકરી મારા ગયા પછી તારું માવતર માં હિંગળા છે દીકરી અને કદાચ તને એમ લાગે કે મારું કોઈ નથી દુઃખ પડ્યું તો દીકરી તું હિંગળાજ ના થડે જાજે, હું માં હિંગળાજ નો થડો તને જોવા લઈ જઈશ દીકરી, ખાલી તને દુઃખ પડે ને તો હિંગળાજ ને યાદ કરજે અને તારું આહુણાનું ટીપું અહીંયા પાડજે, હિંગળાજ હાજરા હજુર તારી વારે આવશે દીકરી અને કુવાસી તો માં હિંગળાજ ને અહીંયા કેરો હાર કહેવાય. મારી દીકરી તું જરા પણ ચિંતા ન કર, હું તને દર્શન કરવા લઈ જઈશ અને તને મઢ પણ દેખાડીશ માનો, પણ દીકરી અને તાર બા ને કહી દઉં કે દીકરીને જવા દેજે એમ, દીકરી માં હિંગળાજ તને જરા પણ ઓછપ નહીં આવવા દે, દીકરી જરા પણ ઓછપ નહીં આવવા દે. એ બાપુ માં હિંગળાજ નો મઢ કાં હે, મને લઈ જાશો? દીકરી માં હિંગળાજ 51 શક્તિપીઠ માંથી એક શક્તિપીઠ એટલે માં હિંગળાજ નું શક્તિપીઠ જ્યાં પાકિસ્તાન માં કોહલાના ડુંગરમાં મકરાણમાં હિંગોળ નદીના કાંઠે માં હિંગળાજ બેઠીએ, દીકરી કોઈની તાકાત નથી કે હિંગળાજના ડુંગરમાંથી કાંકરી ડગાવી શકે, માં સરહદની પાર હિંગળાજ બેઠીએ દીકરી, હિંગળાજ તો હાજર હાજુર આ કળિયુગની જાગતી દેવ અને હિંગળાજના જે છોરું હોય ને દીકરી એ જરા પણ મોરા ન હોય, દીકરી જરા પણ મોરા ન હોય, હિંગળાજ તો હાજર હાજુર પૂજાય દીકરી અહીંયા અને અહીંયા માતાજી સપને આવીને જે એંધણ લઈ ગયા હતા એનું થાપણ પણ કર્યું તારા બાપુના સિંબાજુ, દીકરી હું તને દર્શન કરવા પણ અહીંયા લઈ જઈશ, મારી દીકરી હિંગળાજના થડે દર્શન કરવા લઈ જઈશ. ભલે બાપુ પણ બા મને જવા દેશે? દીકરી હું અહીંયા હો ને ત્યાં હું દી તને દર્શન કરવા જરૂર લઈ જઈશ મારી દીકરી, પછી કદાચ હું હોય અહીંયા કે ન હોય તને દર્શન કરવા કોણ લઈ જાય, માં હિંગળાજનો મઢ કોણ દેખાડે દીકરી, અને તાર બા તો જવા પણ દે અને ન પણ જવા દે એનો સ્વભાવ એવો હે દીકરી, પણ દીકરી તું ચિંતા ન કર હું તને લઈ જાઉં હાલમાં હિંગળાજના દર્શન કરવા અને દીકરી એક મારા વેણ સાંભળજે કે જરાક સહન કરી લેજે, જે તારા બા વેણ બોલે ને એ સહન કરી લેજે, હું જલ્દી પાછો ફરી જઈશ દીકરી, જલ્દી પાછો ફરીશ પરદેશથી અને માં હિંગળાજ તારા આવતા આડા કાંટા જરૂર રોકશે દીકરી જરૂર રોકશે. હા બાપુ હું મારા જાપ કરીશ ને વ્રત કરીશ, હાલો ને મને લઈ જાશો ને? હા દીકરી હાલ તને લઈ જાઉં, જેમાં જ્યોત સ્વરૂપે શ્રીફળમાં ત્રિશુલમાં અને ચુંદડીમાં સાક્ષાત હિંગળાજ બિરાજે, એમાં સપને આવીને એંધણ આપી હતા, માનું થાપણ મને ઝાડવાલું માં હાજરા હજુર બેઠા હે, હાલ તને માના દર્શન કરવા જરૂર લઈ જઈશ માં હિંગળાજના, હાલ દીકરી. હા બાપુ હાલો. હાલ દીકરી હાલો. એ હિંગળાજ હાજરા હજુર માણી તું બેઠી મકમ, ડુંગરિયો
હિંગળા. જય હો માં હિંગળાજ, તમારી જય હો. જો દીકરી કર દર્શન, આ તારું માવતર. માં હિંગળાજ દીકરી, માં હિંગળાજ. હા બાપુ, હે માં હિંગળાજ, તારી દીકરી અતારા પારે આવી હે માં. હે જય હો માં હિંગળાજ, તમારી જય હો. જો દીકરી, માં હિંગળાજે દર્શન દીધા, તને આશીર્વાદ દીધા. માના મસ્તકમાંથી ચરણોમાં ફૂલ પડ્યું. દીકરી લઈ લે, માનું ફૂલ ચરણોમાંથી લે, તને આશીર્વાદ દીધા. હા બાપુ, માં ઇન્દ્રાજ તો હાજર હાજર હોય. ભેરે રહેજો માં, ભેરે રહેજો. ઇન્દ્રાજ માની જય. દીકરી આ તારા બાપ દાદાનું ધર્મ માં ઇન્દ્રાજ કહેવાય. ઇન્દ્રાજ એટલે જાગતી જ્યોત. દીકરી ગમે ત્યારે તને સંકટ પડે ને ત્યારે માના પારે આવજે. દીકરી માં તારા વારે જરૂર આવશે. દીકરી જરૂર આવશે. ભલે બાપુ, જ્યારે મને સંકટ સમયે હું આય પારે આવીશ. બોલો ઇન્દ્રાજ માની જય. દીકરી હાલ હવે તાર બા વરી જોશે તો કહેશે કે આ બાપ દીકરી ક્યાં વયા ગયા. ગોતતા ગોતતા અહીંયા પહોંચી ચડશે. હાલો ઘરે જાય. બોલો ઇંગડાજ માની જય. ઇંગડાજ માની જય. તમારી રાજકુરને તો હરવા ફરવા દે તો એને કઈ નો જોય. અને હમણાં કઈ કે હાલ ઘરના કામ બધા બાકી હે તો એને કરવું હાલ લાગશે કા. એ બા, મેં ક્યાં ના પાડી, હું તો હમણાં ઘરના કામ કરી લઈશ. દીકરી ઉપર આટલું કામ ન નખાય. હજી કેટલી નાની હે, હજી એને ભણવાના હરવા ફરવાના દિવસો હે. અત્યારથી આની ઉપર આટલો કામ નો ઢગલો કરી દે, એ સારું લાગે. અરે હા, તમને તો એ નાની જ લાગતી હોય છે, તો એમ કામ નથી. મારી વાડી આખો દી કામ કરીને થાકી જતી હોય છે, તેનું ઉપરાણું તો તરત જ લઈ લેવાનું. હા, એ તો લેવું જ પડે ને. દીકરીને આપણા સિવાય કોણ હે? અમે આપણે કઈ સંતાન નથી, તો દીકરીને અપનાવવામાં તને વાંધો શું હે? સંતાન ન હોય તો શું થયું? આ બધું પારકી પરોજણ પર જ લૂંટાવી દેવાનું. એ તો નાની હતી ને એટલે મને દઈ આવી, એટલે મેં એને ઘરમાં રાખવા દીધી. અને હવે તો મોટી થઈ ગઈ હે, અને કહી દેજો ઘરના બધા કામ કરવા પડશે, ને તો હું ધક્કા મારીને બહાર કાઢીશ. હવે તું તો બહુ હો, કોણ જાણે તારામાં દયાનો છાંટો નથી. એવી હો, કોણ જાણે ક્યાં ચોઘડિયામાં તારો જન્મ થયો છે. કાળ મુખારી. હે, શું બોલ્યા? એ હું તો એમ કહું છું કે દીકરીને આટલી હેરાન ન કરતી જાજે. અને હું કાલ પરદેશ જવાનો હો, તો શાંતિથી રહેજે અને દીકરીને શાંતિથી રહેવા દેજે. જાજી હેરાન ન કરતી એને. એ હા હારું, એક કામ કરો ને, આ પારકી પરોજણને ભેગી જ લેતા જાવ ને, તો મારે તો નિરાત. એ મારે ક્યાંય ગામડે ગામડે રખડવાનું હોય, ક્યાં મારે દીકરીને હારે હારે ગામડે ગામડે રખડાવી? એટલે ન કરતો હમણાં લઈ જાઉં. મારી માથે કઈ નહીં પડે, અધમણનો પાડો મારી માથે નથી પડતો, પછી તો નાનકડું ફૂલ કહેવાય. લે વરી શું બોલ્યા? એ કહું ઓછું સંભળાતું લાગે હે, એમ કહું કે નાનકડું ફૂલ હે, એનું ધ્યાન રાખજો. એ બહુ સારું, અમે રાખશું એનું ધ્યાન. અમથી હું એકલી નથી રહેવાની, માર બાને મેં તેડાવી લીધી હે, બે માં દીકરી રહેશું. લ્યો ગઈ ભેંસ પાણીમાં.
મારી હાઉ આવશે તો તમારી દીકરીને રહેવું મુશ્કેલ કરી નાખશે. યા હારું, કોઈ હેરાન ન કરે ને સીધી રીતે રહેતા આવડતું હોય ને તો. મારી બાને અમે હાથ હાથ બેનું હતી, કોઈ દી કાંઈ વાયજી બોલી નથી, અમે સીધી રીતે જ રહેતી હતી. પણ આ પારકી પરોજનને અત્યારે ક્યાં સીધી રીતે રહેતા આવડે જ છે. ઈ તો મને ખબર હે તમે હાથ હાથ બેનું કેમ રહેતી, પણ પારકી પરોજણ, પારકી પરોજણ શું કરસ? દીકરીનું નામ હે જાનકી, એનું નામ લઈને બોલાવને. તાર માએ તો નાવ શીખડે એવું લાગે કે કોઈને કેમ બોલાવવાનું, કોઈને કેમ રાખવાઈ. હા, એટલે ત્યાં પડી હું આટલા વર્ષથી. હા, ઈ તો અમને બહુ ભારે પડી હો તું આટલા વર્ષથી. આ જાઓ ગામમાંથી હટાણું લઈ આવો, તમ ગયા પછી આ કોણ લેવા જાહે. હારું, હમણાં હટાણું લેતો આવ, અને કાલ હવારે મારે વહેલું નીકળવું છે. અને દીકરીને ક્યાંક જવું હોય માના દર્શન કરવા તો જવા દેજે, જાનકીને ના પાડતી નહીં. જો તો ખરા, હવે આ પારકી પરોજનને ઘરની બહાર કેવી રીતે કાઢું? તો મારું નામ એ કૌશલ્યા નહીં, અને મારી માં કડવી આવે જ છે. અરે મારી દીકરી, રોમા છાની રહી જા, દીકરી છાની રહી જા. એ બાપુ, તમે જા પછે મને બા કેવું કેવું બોલશે, મારે જીવું મુશ્કેલ થઈ જશે. અરે મારી દીકરી, જેનો આધાર કોઈ નથી ને એમાં હિંગળા જ બેઠી. દીકરી તું માં હિંગળા જ નું સ્મરણ કરજે, હવ હરાવાના થશે. દીકરી માં હિંગળા જ તારી ભેળે રહેશે. મારી દીકરી, બાપુ બા ને કીધું હે કે મારા દર્શન કરવા જી આવજે. હા દીકરી, તાર બા ને કીધું હે, દીકરીને રોકતી નહીં, માના દર્શન કરવા જવા દેજે. જવા દેશે ઓમાર દીકરી, છાની રહી જાઓ, હું જલ્દી પાછો વળી જઈશ. ઓમાર દીકરી, માં હિંગડા તારા રખોપા કરે હો દીકરી. બાપુ બાપુ. હે મારી માં હિંગડા, મારી દીકરીની રક્ષા કરજે માં, રક્ષા કરજે. મારા પરદેશ ગયા પછી મારી દીકરીનું કોઈ નથી માં, તુંય સરહદના પાર બેઠી અને હુંય પરદેશ જાઉં માં, ધ્યાન રાખજે હો માં મારી દીકરીનું. હે પાકિસ્તાનના મકરાણના ડુંગરાવારીમાં હિંગળાજ, મારી દીકરીના દુઃખમાં ભાગીદાર થાજે માં, એના દુઃખ ભાંગજે અને એની વારે રહેજે માં, એની મારે રહેજે. જય માં હિંગળાજ. પારકી પરોજનને ઘરની બહાર કાઢવી જ પડશે, નકર નહીં આવે, નકર હવે હમણાં મારી બા આવશે. આનો ફેસલો તો મારી બા જ કરશે. અરે અરે, આવો આવો બા બેસો, મારે અત્યારે તમારી જ જરૂર હતી, હું તમારી જ રાહ જોતી હતી. મને તો હવે અહીંયા કાંઈ પૂછતું જ નથી, હવે મને તમે જ સમજાવો કે મારે શું કરવું. એ આ આવી શું મારી રાહ જોતી હતી, શું મારું કામ હતું અને કેમ મારી જરૂર પડી અત્યારે, શેનો રસ્તો નથી તને દેખાતો, અને ઓલી પારકી પરોજણ વહી ગઈ કે નહીં? અરે બા જો ને, હવે તો મને ઈ જ નડે હે, મારે શું કરવું. એને ગમે ઈ કરો, ગમે ઈ કયો, ગમે ઈ કરીને તો ઈ ઘરની બહાર નીકળતી જ નથી. હવે તો મારે શું કરવું મને કાંઈ સમજાતું નથી. દીકરી હું તને કહું ને એમ કર, અને હું કહું એમ કરીશ ને તો ઈ નક્કી અહીંથી વયે જ જવાની છે. હા બા બોલો ને, હું શું કરું, એને તો ઘરની બહાર કાઢવા હું ગમે ઈ કરીશ, તમે કયો હું શું કરું, બોલો બોલો બા હું શું કરું. દીકરી હું તને કહું ને એમ કર, તું ઈ પારકી પર જાણે મેળે વહી જશે, તારે કેવું નહીં પડે કે વહી જા, તું એના આગળ નકરું કામ જ કરાવ્યા રાખ, એટલે વહી જ જવાની છે. હા બા, હવે તો ઈ જ કરવું છે મારે, અને હવે તો મારે એનાથી છુટકારો જોઈએ, અને જાતી હોય ને તો જવા દો, અને મરતી હોય ને તો મરવા જ દો, અને હવે તો મારે ઈ જ કરવું છે બસ. ભલે દીકરી, તો તું આવું કર, અત્યારે જમાએ ઘરે નથી, તેનો લાભ લઈ લે, એનું ઉપરાણું લેવા વાળું કોઈ નથી. હાલ હવે હું થાકી ગઈ છું તો લાંબો વાહો કરું. ભલે દીકરી, હું ઘરમાં જાઉં છું, પછી મને કહેજે કે આ ભાગણી ગઈ કે નહીં. હા બા ભલે, તો જાઓ તમે લાંબો વાહ કરી લ્યો.
વિભાગ ની અહીંયા હરખું વાર ને, અહીંયા હજી ધૂળ ઉડે છે, અહીંયા બધો કચરો પડ્યો છે, અહીંયા હજી બધું પડ્યું, હરખું વાર પેલા. એ બા, હું તો વારું છું, એ બાજુ વારવાનું બાકી છે, થોડીક તો ધૂળ ઉડે ને. તું મારી હામે ખોટો જીભડો હલાવે છે, જેમ તારો જીભડો હલાવે છે એમ તારા હાથે હલાવ. હજી વાસણે ધોવાના બાકી પડ્યા છે, એ વાસણે ઉટા કાલ, જેમ તારો જીભડો હાલે છે ને ફટાફટ હાથે હલાવ હવે. એ બા, આટલું વારી નું હમણાં વાસણ માંડી નાખી, તમે આમ ના બોલો. એ હારું, હાલો તો જલ્દી થી હાથ હલાવો. દીકરી, શું થયું? કેમ આટલી ચિંતામાં છો તું? અરે બા, જો ને, ઓલી અપાગણા ઘરની બહાર જવાની તૈયાર જ નથી થતી. તમે કીધું તો ને બધું મેં કર્યું, કામ એટલું કરાવ્યું, માયરી એટલી, હવે તો મને કંટાળો આવી ગયો, પણ એ ઘરની બહાર જવાનું માનતી જ નથી. હવે શું કરવું મારે? દીકરી, તે આટલું આટલું કર્યું તો એ અપાગણ જાતી નથી, હવે કંઈક બીજું જ કરવું જોશે એનું. દીકરી, મારા ઘર એક બીજો રસ્તો છે. બોલો બા, જલ્દી કયો, હવે તમારા પાસે શું રસ્તો છે? તો દીકરી, આ જાતે એ હોય જાય ને એટલે આપણે નદીમાં ફેંકી આવી, એટલે આપણને અભાગણથી છુટકારો મળી જાય. હા બા, હવે આજ રાતે આપણે નદીમાં ફેંકી આવશી તો હવે અભાગણ મરી જાય. હા દીકરી, આજે રાતે આપણે કરશું. આવવાજી, જય દીપમાં.
ये चंद्र रूप चढ़ऊ चला की मुकाम से ये अविनाश जोनु अद्भुत दाम से દીકરી તું આને ખાવાનું નો દેતી ને બાર હું મોકલી દેજે અને ઓઢવાનું નો દેતી ને પાથરવાનું નો દેતી આ ભૂખી તરસી પેટ ની મરી જશે જમવાનું આપો ને મેં કાલ નું કઈ નથી ખાધું મને બહુ ભૂખ લાગી છે એ જમવાનું કાઈ નથી અને હવે ચૂપચાપ ભૂજે હાલમ બા આવું ના કરો ને થોડુંક તો આપો જમવાનું એક વાર ના પાડી ને તો એ કા નથી સમજાતું નથી જમવાનું આમ બારે ભૂજે હાલમ તારે ઘરમાં નથી આવવાનું એ બા જમવાનું આપો નહીં તો કઈ નહીં પણ મને ઓઢવાનું તો આપો હું બારે હુઈ રહીશ મને કેવી તાઢી ખબર એ ઓઢવાનું કઈ નથી ને ખાવાનું કઈ નથી અને આમ ભૂજે હાલ બાર જમવાનું છાનવું એક હાથે ત્રિશુળ તારા એક હાથે મમલતા બેફિકર છોરુડા ફરતા એ માં બેફિકર છોરુડા ફરતા ભૂલીએ તને જો માં તું ના ભૂલતી રાખજે તને જે ગમતા ઓ માં રાખજે તને જે હું અત્યારે જાઉં
થઈ ગયું? મને દેખાતું નથી કઈ. શું થઈ ગયું? મને શું થઈ ગયું? અરે હું મારા દીકરીના કોકાળની માતા હિંગળાજ, મારી દીકરીના વારે આવી છું. જા, મારી દીકરીના પગે પડ અને માફી માંગ. નકરો હિંગળાજ, તારા આખુંના ડોરા બારે કાઢતા મને જરા પણ વાર નહીં લાગે. એ હા માં, હું તેરે જાઉં છું દીકરી આગળ માફી માંગવા. માં માફ કરી દે દીકરી અમને માફ કરી દે દીકરી અમે તને બહુ હેરાન કરી દીકરી અમે તને ઠોર માર માર્યો દીકરી મને માફ કરી દે દીકરી માફ કરી દે અમને તારી માં હિંગળાજે પરચો બતાવી દીધો દીકરી માફ કરી દે દીકરી માફ કરી દે હા દીકરી અમને માફ કરી દે દીકરી માં હિંગળાજે અમને પરચો દેખાડી દીધો માં માફ કરી દે દીકરી માફ કરી દે અમને તારી માં હિંગળાજ અમને માફ કરી દે માં અમને માફ કરી દે હિંગળાજ અમને માફ કરી દો માં અમને માફ કરી દો હવે હું એને મારી દીકરીની જેમ જ રાખીશ માં અમને માફ કરી દો માં માફ કરી દો હા માં અમારી ભૂલ થઈ ગઈ માં અમને માફ કરી દો માં માફ કરી દો કોઈ દી હવે આવી ભૂલ નહીં કરી માં એ માં હિંગળાજ મારા બાને અને મારી નાની માને સજા મળી ગઈ હવે એને માફ કરી દો માં માફ કરી દો મને પગમાં સારું થઈ ગયું. એ મને પગમાં સારું થઈ ગયું. જય હો માં હિંગળાજ, તમારી જય હો. હા દીકરી, મને દેખાવા માંડો. જય હો હિંગળાજ માં, તમારી જય હો. હિંગળાજ માની જય. બોલો હિંગળાજ માની જય. હિંગળાજ માની જય. તો ખાસ તો બોલો હિંગળાજ માની જય. હિંગળાજ માની.